અને રમણીય સ્થળ પર બિરાજેલા ભગવાન શામળિયાના દર્શન કરી દિવસની શુભ શરૂઆત તો કરી જ લીધી છે. હવે જાણીએ આજના દિવસનો મહિમા. જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. શ્રી ગણેશાય નમઃ. તપોવન ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીએ દિન મહિમામાં. આજે તારીખ થઈ રહી છે 28 એપ્રિલ 2024. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ચૈત્ર વદ ચોથ, જે સવારે 8:21 સુધી છે. ત્યારબાદ 9 પંચમી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર એટલે મૂળ નક્ષત્ર. આજનો યોગ શિવયોગ બની રહ્યો છે. આજનું કરણ કૌલવ કરણ બની રહ્યું છે. આજની રાશિ ધનરાશિ, અર્થાત જે બાળકનો ઉત્તરાયણ આજ રોજ થાય એની જન્મરાશિ ધન ગણાશે. જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ અને ઢ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. વાત કરીએ આજના દિવસના સૂર્યોદય વિશે. આજે સૂર્યોદય સવારે 6:12 રહેશે, જ્યારે સૂર્યાસ્ત 7:07 રહેશે. આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે શુભાશુભ મુહૂર્તમાં અભિજિત મુહૂર્તનો સમય 12:11 પ્રારંભ કરી 1:03 સુધી રહેશે. વિજય મુહૂર્તનો સમય આજે 2:48 પ્રારંભ કરી 3:38 સુધી રહેશે. તો સાથે રાહુકાલમ આજે 5:28 પ્રારંભ કરી 7:05 સુધી રહેશે. આ ઉપરાંત આજે સિદ્ધ યોગ બની રહ્યો છે. આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે દેવ મંદિરમાં જઈ દર્શન કરી 5 મિનિટ ત્યાં બેસવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. આપનો દેશ મંગલમય બની રહે છે. વ્રતના જય ભવાની. આપણે જ્યારે મંદિર જઈએ છીએ તો અલગ જ અનુભૂતિ થાય છે. આરતીનો ઘંટનાદ હોય કે પછી શંખ ધ્વનિ, કાને પડતા જ રૂવાટા ઉભા થાય અને મનનો વિકાર દૂર થઈ જાય. પણ શું તમે જાણો છો આવું કેમ થાય? સીધો સરળ ઉત્તર તો એટલો જ કે ઋષિ મુનિઓએ વેદ વિજ્ઞાનને સામાન્ય જીવન સુધી પહોંચાડવા આપણે વિવિધ પરંપરાઓ બનાવી છે. પણ આજે એ જાણીએ કે શંખ અને શંખ ધ્વનિ પાછળનું વિજ્ઞાન શું છે. જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ શંખ વિશે. શંખ ભગવાન વિષ્ણુનું ચિત્ર જ્યારે જોઈએ, ભગવાન વિષ્ણુની મૂર્તિ પ્રતિમા જોઈએ, ત્યારે ભગવાન એક હાથમાં શંખ અવશ્ય હોય છે. શંખ માટે એમ કહેવાય છે, ભારતીય સંસ્કૃતિમાં જ્યારે પણ કોઈ મંદિરમાં દેવ મંદિરમાં પૂજન અર્ચન શરૂ થતું હોય છે, પૂર્વે શંખનાદ કરવામાં આવે છે. શંખ મંગલતાની પ્રતીક છે. શંખ શરૂઆતનું પ્રતીક છે. શંખ વિજયશ્રીનું પ્રતીક માનવામાં આવે છે. શંખમાં ભગવાનનો વાસ છે એવું માનવામાં આવે છે અને એનો વાજ દુષ્ટતાને નેગેટિવિટીને બેક્ટેરિયાસને ખતમ કરતો માનવામાં આવે છે. નિર્માલ્યતા જે જીવનની છે શંખનાદથી દૂર થતી હોય છે. આપણી સનાતન સંસ્કૃતિમાં શંખને શુભ પ્રતીક તરીકે માનવામાં આવે છે. જે સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય સૌભાગ્યને લાવે છે. સનાતન સંસ્કૃતિમાં તમામ વૈદિક કાર્યોની શરૂઆતમાં શંખની પૂજાનો મહિમા છે. શંખ અને ઘંટ આ બંને, ઘંટડી અને શંખની પૂજા પ્રારંભ કર્યા બાદ જ દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આધ્યાત્મિક રીતે શંખ શક્તિશાળી સંપન્ન છે. એનો અવાજ ખૂબ જ મંગલકારી તત્વોને પ્રગટ કરે છે, અશુભ તત્વો નાશ કરનાર છે. શંખના ઘણા બધા પ્રકારો છે, પણ એમાં મુખ્ય 2 પ્રકાર છે, વામાવર્ત અને દક્ષિણાવર્ત. વામાવર્ત શંખ ઘણું કરીને શંખનાદ કરવામાં આવે છે. દક્ષિણાવર્ત શંખમાં જળ લઈ ભગવાનની અભિષેક કરવામાં આવતો હોય છે. શંખની અંદર દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે. ચંદ્ર ભગવાન દક્ષિણાવર્ત શંખની ટોચમાં બિરાજમાન છે. મધ્યમાં વરુણ પાછળના ભાગની અંદર કહેવાય છે બ્રહ્મા, અને મધ્યમાં બધા જ ગંગા યમુના નર્મદા વગેરે તીર્થો નિવાસ કરે છે એવું માનવામાં આવે છે.
બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર જણાવ્યા પ્રમાણે શંખ હંમેશા વિવિધ સ્વરૂપમાં હાજર રહીને ભગવાનની પૂજામાં પવિત્ર તત્વ કરવાવાળો છે, અર્થાત પવિત્ર વાતાવરણ બનાવવાનું કાર્ય શંખ કરે છે. શંખ દેવતાઓને પ્રસન્ન કરે છે, શંખનાથ દેવતાઓ પ્રસન્ન થાય છે. શંખનાદ દ્વારા દેવતાઓના આશીર્વાદને પ્રાપ્ત કરી શકાય. શંખનાદ કરીએ એટલે નેગેટિવ એનર્જી, નકારાત્મક ઉર્જા, બીમારીઓના તત્વો દૂર થાય છે. શંખનાદ કરવાના પણ કેટલાક નિયમો છે. 3 વખત શંખનાદ કરવો એ મંગલકારી કહેવાય છે. ઉપરાઉપરી 3 વખત શંખનાદ કરવો જોઈએ. જ્યાં પણ શંખનાદનો અવાજ સંભળાય છે ત્યાં દેવી લક્ષ્મીનો નિવાસ થાય છે. કારણ કે જ્યાં નેગેટિવિટી દૂર થાય, જ્યાં બેક્ટેરિયાઝ દૂર થાય, ત્યાં આરોગ્યતાના આશીર્વાદ મળે, ત્યાં લક્ષ્મી હંમેશા નિવાસ કરતી હોય છે. લક્ષ્મીનો નિવાસ છે શંખમાં. જળમાં સ્નાન, શંખવાળું જળ થી સ્નાન કરવામાં આવે તો જીવનની અંદર પવિત્રતા, મંગલિકતાનો પ્રાદુર્ભાવ થતો હોય છે. એવું કહેવાય છે જ્યાં શંખ હોય ત્યાં દેવી લક્ષ્મી સાથે ભગવાન નારાયણ હંમેશા વિદ્યમાન હોય છે. શંખનાદ અમંગલોને દૂર કરે છે. શંખ વિજયશ્રીનું પ્રતીક માનવામાં આવે છે. માટે જ જ્યારે પ્રાચીન કાળમાં યુદ્ધ થાય ત્યારે દરેક દેવતાઓ પોતપોતાના અલગ, દરેક વ્યક્તિ પોતાનો અલગ શંખ રાખતા, એ વગરતા ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે શરૂઆતની અંદર દરેક પોતાના શંખ વગાડ્યા. અનંત વિજય નામનો તો કોઈએ પૌંડ્રક નામનો શંખ વગાડે, કોકને દેવદત્ત નામનો શંખ વગાડ્યો, શ્રી કૃષ્ણ ભગવાને 5 જન્ય નામનો પોતાનો શંખ વગાડ્યો છે. એમ દરેક વ્યક્તિના પોતાના આગવા શંખ છે. એ શંખનાદ કરીએ છે તો કહેવાનું તત્વ ભિન્ન ભિન્ન શંખનાદ ભિન્ન ભિન્ન પ્રકારની કહેવાય છે ઉર્જાઓને વધારે છે. પણ શંખનાદ થવાથી વાતાવરણ શુદ્ધ થાય છે, વાતાવરણ પવિત્ર થાય છે. શંખમાં રહેલું જળ એટલું પવિત્ર માનવામાં આવે છે કે એનો સ્પર્શ થતાં જીવનમાં સકારાત્મકતા શરૂ થવા માંડે. અને માટે જ કદાચ પ્રાચીન સંપ્રદાયથી, પ્રાચીન સંસ્કાર કાળથી જ્યારે નિરાજન એટલે આરતી કરવામાં આવે દેવ મંદિરોમાં, ત્યારબાદ શંખમાં રહેલું જળ દરેકની ઉપર છાંટવામાં આવતું હોય છે. કારણ કે શંખનું જળનો સ્પર્શ થવાથી પવિત્રતાનું વાતાવરણ ઉત્પન્ન થતું હોય છે. શંખ માટે કહેવામાં આવ્યું છે ત્વમ પુરા સાગર ઉત્પન્ન વિષ્ણુના વિદ્રુતે કરે પૂજિત સર્વદેવૈશ્ચ 5 જન્ય નમોસ્તુતે ત્રૈલોક્ય તીર્થાણી વાસુદેવસ્ય ચાગનયા શંખમ તિષ્ઠંતિ દેવેન્દ્ર તસ્માત શંખમ પ્રભુજયે શંખમ ચંદ્રાર્ક દૈવત્યમ મધ્યે વરુણ દૈવતમ પૃષ્ઠે પ્રજાપતિ વિદ્યાત અગ્રે ગંગા સરસ્વતી ત્રૈલોક્ય અર્થતીર્થાની સ વાસુદેવસ્ય ચાગનયા શંખે તિષ્ઠંતિ વિપ્રેન્દ્ર તસ્માત શંખમ પ્રપૂજયેત. આમ શંખની અંદર બધા દેવતાઓ વિદ્યમાન છે. શંખનો વૈદિક જ્યારે શંખ ઘરમાં રાખે છે, નાદનો શંખ અને જળ ભરવાનો શંખ ભિન્ન હોય છે. જે શંખનાદ કરવા માટે શંખ છે એના પાછળના ભાગે કાણું પાડેલું હોય છે, અને જે જળ ભરીને મૂકી રાખવાનો શંખ હોય છે એ સંપૂર્ણ અખંડ હોય છે. અને જે શંખ પાણી ભરીએ છીએ શંખની પૂજા કરવામાં આવે એને તિલક કરવામાં. 5 જન્યાય વિદમહે પવમાનાય ધીમહી તન્નઃ શંખ પ્રચોદયાત. તો આ રીતે શંખની પૂજા અર્ચના કરી એમાં રહેલું જળ ઘરમાં બધે છાંટવું. ઘરની અંદર 3 વખત સવારે, 3 વખત સાંજે, ઓછામાં ઓછો આટલી 3 વખત શંખનાદ કરવો ઘરના વાતાવરણને મંગલકારી બનાવે છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓને દૂર કરવાનું કાર્ય શંખનાદ કરે છે. એટલે યથાસંભવ શંખનાદ કરવો મંગલનું પ્રતીક મનાય છે. શંખોમાં પણ બીજા ઘણા પ્રકાર બતાવવામાં આવે છે. એક છે મોતી શંખ. મોતી શંખ મોતી જેવી ચમક લઈને સ્થિર હોય છે. મોતી શંખ નાદ થતો નથી, પણ મોતી શંખ એવો શંખ છે જે લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. મોતી શંખની પૂજા લક્ષ્મીજીના સ્વરૂપે કરવામાં આવતી હોય છે. મોતી શંખને ચંદન કેસરનું તિલક કરી એની સાથે ધન મૂકવામાં આવે તો એ ઘરમાં ધનનો વધારો કરવાવાળું છે. શંખ ખાસ કરીને જ્યારે નારાયણની પૂજા કરીએ, અભિષેક કરીએ ત્યારે શંખવસ્ત જળની અભિષેક કરવો મંગલકારી મનાય છે. શંખમાં જળ રાખી ધીરે ધીરે ભગવાનની પુરુષોત્તમ
અથવા તો તમે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર દ્વારા જે અભિષેક કરો છો તો ભગવાન નારાયણના આશીર્વાદને પ્રાપ્ત કરી શકાય. એટલે ધીરે ધીરે કરી શંખ દ્વારા અભિષેક કરો, જીવનમાં મંગલતાને વધારનાર છે. શંખ ખૂબ જ પવિત્ર મંગલકારી છે અને એટલે જ શંખની પૂજા અર્ચના કરવામાં આવે છે. શંખનાદ જીવનની નિર્માલ્યતાને દૂર કરે છે, શંખનાદ વાતાવરણને શુદ્ધ કરે છે, બેક્ટેરિયા ફ્રી કરે છે. માટે કરીને શંખનાદ થવો એ મંગલતાનું પ્રતીક છે. અને શંખનાદ જે વ્યક્તિ કરે છે એના શરીરની અંદર પણ વિશેષ ઉર્જાઓની પ્રાપ્તિ થાય છે, શરીર શુદ્ધિ રહે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. શંખનાદ કરવાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને, આપના ઘરનું વાતાવરણ શુભ સુભદ સુખદ પવિત્ર બને, એ જે પ્રાર્થના. આજે બસ આટલો જ. કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્યને રાજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. દેવ દર્શન મન અને મતિને એક કરવા માટે કારગર માનવામાં આવે છે. શ્રદ્ધા ભાવથી જ્યારે ઈશ્વરને ભજીએ ત્યારે દિલ અને દિમાગ એક થઈ જાય છે અને એમાં પણ ભગવાન શામળિયાની ભક્તિની તો વાત જ નિરાળી છે. કૃષ્ણ ભક્તિ આનંદ અને મધુરતા પ્રદાન કરે છે. ભગવાન કૃષ્ણ આપણા સૌના મનની મૂંઝવણ દૂર કરી સૌને માધુર્ય અને પ્રસન્નતાના આશીષ આપે એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. આવતીકાલે ફરી મળીશું અને આપણી આ આધ્યાત્મિક યાત્રાને આગળ વધારીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.